आज राज्यसभा में रजू थशे जम्मू कश्मीर एमेंडमेंट बिल। केंद्रीय गृहमंत्री अमित शाह रजू करशे बिल। गुजरात ना त्रण जिल्ला बन्या कोरोना मुक्त। आठ जिल्ला में छेल्ला 24 कलाक में एक पण नवो केस नहीं। समाचार पर विगतवार नजर करिए ने शुरुआत करिए तो अमदावादना माधोपुरा विस्तार में बे जूथों वच्चे पत्थरमारा की घटना बनी है। आ बबाल में एक बाइक ने आग चांपवामां आवी छे। आ समग्र घटना बाद पुलिस सात शख्सों की अटकायत करी छे। तो परिस्थिति ने थाळे पाड़वा माटे पुलिस ने मोटो काफलो आ विस्तार में खड़की दवायो छे। तो आ घटना बाद 108 एम्ब्युलेंस पण घटनास्थले पहोंची हती। तो ब्रांडेड कंपनी की बनावटी वस्तुओं वेचाण करता व्यापारियों पर सीआईडी क्राइमे तवाई बोलाव्या बाद हवे व्यापारियों में आक्रोश जोवा मळ्यो छे। व्यापारियों आरोप है कि पोताना कारनामा पर्दाफाश न थाय ते माटे पुलिस रेड कर्या बाद तरत ज सीसीटीवी कैमरा बंद करावी अने रूपिया पड़ाव्या छे। છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત અનેક શહેરોમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા બ્રાન્ડેડ કંપનીની બનાવટી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। જો કે રેડ દરમિયાન સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા વેપારીઓને પરેશાન કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વેપારીઓનો આક્ષેપ છે કે સૌ પ્રથમ તો રેડ કરવામાં આવેલા અધિકારી પાસે આઈ કાર્ડ માંગતા તેઓ રિવોલ્વર જોવાનું કહે છે। એટલું જ નહીં, રેડ કરે કે તરત જ સીસીટીવી કેમેરા બંધ કરાવી દેવામાં આવે છે। 28 તારીખે મારી દુકાનની અંદર એક સાહેબ આવ્યા, જે સીધા અંદર ઘૂસી ગયા, કોઈ પણ આઈડેન્ટિટી વગર મારા છોકરાઓના મોબાઈલ જપ્ત કરી દીધા, કોઈ પણ કાગળ બતાવ્યા વગર, એનો બી મને કોઈ તકલીફ નથી। પછી એમણે ફોર્સપૂર્વક મારા છોકરાને એમ કીધું, તું સીસીટીવી તારે કેમેરા બંધ કરી દે, હું કહું છું તારા સીસીટીવી કેમેરા તું બંધ કરી દે। પછી એના કા લગભગ એને 5 કે 6 મિનિટ પછી હું અંદર આવ્યો એટલે સાહેબને મેં પૂછ્યું કે શું થયું, કે સાહેબ કે તમારે ત્યાં રેડ પડી ગઈ, ઓકે સાહેબ। પછી તમે ક્યાંથી આવો છો, સીઆઈડી ક્રાઇમમાંથી આવો, એકદમ ટોન આપો અલગ હતો, કંઈ વાંધો નહીં સાહેબ। પછી મેં કીધું સાહેબ તમારું આઈ કાર્ડ આપો, એટલે સાહેબ એવું કહે છે આઈ કાર્ડ ઘણ બતાવું, આઈ કાર્ડ બતાવવાની જરૂર છે? તો મેં કીધું સાહેબ બધા સ્પેશિયલ 26ના કેસો બને છે, નકલી પોલીસ આવી જાય છે, એના કરતાં તમારું આઈ કાર્ડ બતાવો। મેં એમને મારું આઈ કાર્ડ એમનું આઈ કાર્ડ બતાવ્યું, એટલે મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ, એવું જતો રહ્યો પાછો। પછી એમને બધી કીધું કે આ કાળામાં આના બિલ લાવવાનું, ફલાણાના બિલ લાવવાનું, મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ, તમારે જે જોયું હોય બેગમાં પેક કરવા માંડ્યા। પછી સાહેબ એ કીધું તમે અહીંયા હાજર છો ને તો સીસીટીવી કેમેરા બંધ કરી દો, એટલે મને એવું હતું કે ભાઈ સીસીટીવી કેમેરા બંધ કરવાનો આરોપ સિસ્ટમ હશે કે ભાઈ પોલીસ રેડ પાડે તો સીસીટીવી કેમેરા બંધ કરાવી દે, એટલે મેં સીસીટીવી કેમેરા બંધ કરી દીધા। વેપારીઓને એવો પણ આરોપ છે કે રેડમાં આવતા અધિકારીઓ તેમની પાસે પૈસાની માંગણી કરે છે અને રૂપિયા પડાવે છે। તાજેતરમાં જ સીઆઈડી ક્રાઇમ દ્વારા કલોલમાં રેડ કરવામાં આવી હતી, જેમાં તેમણે રૂપિયા 10 લાખની માંગણી કરી હતી અને બાદમાં 2 લાખ રૂપિયા આપીને મામલો પતાવ્યો હતો। જો કે આ પહેલાં પણ તેઓએ અનેક જગ્યાએથી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વેપારીઓનું કહેવું છે કે રેડ કરે કે તરત જ સીસીટીવી કેમેરા બંધ કરાવી દેવામાં આવે છે, જેથી તેમની કરતૂતો કેમેરામાં કેદ ના થઈ શકે। એટલું જ નહીં, દુકાનમાં રહેલા માલ ડુપ્લિકેટ છે કે કેમ તેની ખરાઈ પણ કરવામાં આવતી નથી અને જે મુદ્દા માલનું પંચનામું કરીને જમા કરવામાં આવે છે તે પણ બારોબારી પોતાના પર્સનલ ઉપયોગ માટે ગાયબ થઈ જતો હોવાનો આરોપ વેપારીઓ લગાવી રહ્યા છે। બધા અધિકારીઓ ધીમે ધીમે દુકાનની અંદર પ્રવેશ કરવા માંડ્યા, પછી મને એવું કીધું કે તમારો બધો જ માલ જપ્ત થશે, આમાં કોપી કેટલી છે એ લોકોના કશું આઈડિયા નથી, કશું કોપી છે શું નહીં। એણે મારા ઉપર આરોપ લગાવ્યો કે ભાઈ આ કોપીને તમે વસ્તુ રાખો છો, એ દુકાનની અંદર હાજર જ નહોતો, બે વ્યક્તિ એમ ગમે તે વસ્તુ અંદર પેક કરવા માંડ્યા, એટલે હું થઈ ગયો બેની, અને ફર્સ્ટ ટાઈમ મારી જોડે આવું બન્યું, ઠીક છે કે ભાઈ મેં ગુનો કર્યો છે વોટ એવર, તો એની લીગલ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, એમને ધાર ધમકી આપવાની ક્યાં જરૂર છે? છતાં પણ મેં એમને ફૂલ કોઓપરેટ કર્યો, મેં કહ્યું સર તમારે જે જોતું હોય મળી જશે ધીમે 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 ધીમે। પછી મેડમ આએ મારી જોડે એકદમ કાયદાકીય વાત કરવા માંડ્યા, એ વાત કરવા માંડ્યા કે ભાઈ તમે આમ ના આના કરો છો, આના શું કરો છો। પછી ધીમે ધીમે મારી જોડે 10 લાખ રૂપિયાની માગણી કરી, 10 લાખ રૂપિયાની માગણી કરી, તો મારું લોહી હતી કે સાહેબ ફૂલ કાપો તો લોન ન કરે, કારણ કે વ્યાજે લાઈન ધંધા કરીએ છીએ સાહેબ, હપ્તા ભરીએ છીએ વ્યાજે લાઈન,
આ લોકોને ખબર નથી આ બધી સાહેબ મારે જમીન નીચેથી સાહેબ મારે જમીન નીચેથી હલી ગઈ છતાં પણ મેં મારું મન મક્કમ રાખ્યું મેં કીધું જોઈએ કે શું થાય છે શું થાય છે શું થાય છે દસની જગ્યાએ પાંચ બે સબ્જી મંડી જેવો ભાવતાલ કરવા માંડ્યા છેલ્લે મેં મારો રોજમેળ બતાવ્યો અમને મેડમ કે તમે જુઓ હું વ્યાજે લાઈને પૈસા ભરું છું છેલ્લે એ લોકોએ બે લાખમાં મારો કોર્ટ ફાઇનલ કર્યો હવે સર કાયદાની વાત કરું તો મને એટલો કાયદાનો નિષ્ણાત નથી પણ એમેઝોન ફ્લિપકાર્ટ જે મોબાઈલના કવર વેચે એ જ વેચતા મારી પર કેસ થયો એટલે કાં તો બહુરાષ્ટ્રીય કંપનીઓનું આ કામત હોય છે કે આવી રીતે નાના રિટેલરને સાફ કરવાનું આવી રીતે રેડ પડે ભયનો માહોલ થાય હવે બીજો પોઈન્ટ જો આ ખેડૂત પુત્ર છે ખેડૂતથી આવે એસટી કે સ્વિટ્ઝરલેન્ડની કંપનીઓ અહીં નોંધાઈ છે અહીં એનો ટ્રેડમાર્ક છે શું છે એનું નોલેજ નથી કોઈ પણ કંપની રેડ પાડે પહેલા એને પેપરમાં એડ આપવી જોઈએ એજ્યુકેટ કરવી જેમ બાળકને ભણાયા પછી પરીક્ષા લેવા આ સીધી સીધી પરીક્ષા લેવા ખેડૂતો પુત્ર ભયભાઈ છે એને ખબર શું આજે તમે લોકો છો કઈ બ્રાન્ડ ક્યાં રજીસ્ટર છે કોઈ નોલેજ હોતું નથી તો કોપી કેવી કેવી છે એક તો એનું રીતે વિચારવું જોઈએ બીજું જેને અડી શકાય એને ટ્રેડમાર્ક કહેવાય આ કોપીરાઇટ મ્યુઝિકમાં લાગે આ ટ્રેડમાર્કનો ગુનો બને ટ્રેડમાર્કમાં નોટિસ હોય રેડ નથી હોતી મારો મારા જ્યાં સુધી ખ્યાલ છે થર્ડ સ્ટેજમાં ખાકી આવે કારણ કે ટ્રેડમાર્કમાં આજે મારી દુકાન અંબિકા છે અને બીજી જગ્યાએ અંબિકા ચાલે મારો ટ્રેડમાર્ક હું તમને નોટિસ આપી હું એવું નહીં કહું કે સીઆઈડી ક્રાઇમ એજન્સી રેડ કરેલો માલ જપ્ત કરું એટલે કંઈક ને કંઈક કાયદાનું અર્થઘટન ખોટું થઈ રહ્યું છે વેપારીઓમાં ભયનો માલ છે વેપારીઓ પલાયન કરી રહ્યા છે આ ગુજરાત જે સરળ વેપાર આપણા નરેન્દ્ર મોદીજી રૂપાણી સાહેબ જે એડ કરી રહ્યા છે એનું બહુ વિપરીત પરિણામ નીચે આ લોકો થ્રુ આ લોકોની જે સમસ્યા છે એ બહુ ઊભું થઈ રહ્યું છે નવેમ્બર મહિનામાં સીઆઈડી ક્રાઇમ દ્વારા ગીતા મંદિરના મોબાઈલ એસેસરીઝની દુકાનમાં રેડ કરવામાં આવી હતી જ્યાંથી 4-5 દુકાનમાં ડીવીઆર લઈ જવામાં આવ્યા હતા જે ડીવીઆર પરત મેળવવા માટે વેપારીઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ અરજી કરી છે પરંતુ હજી સુધી કોઈ પણ યોગ્ય જવાબ મળ્યો નથી મારી ત્યાં રેડ પડી 12/11/2020 ના રોજ જે 2-3 મહિનાની આસપાસ થવાયું છે અમારે ત્યાં આવીને સીઆઈડી સીએફસી સેલના અધિકારીઓ ડાયરેક્ટ અમારા મોબાઈલ લઈ લે છે ડાયરેક્ટ અંદર આવીને કોઈ પણ આઈ કાર્ડ વગર બતાવ્યા વગર પહેલા તો મોબાઈલ લઈ લે છે પછી ડીવીઆરો બંધ કરી દે છે અને જે દરમિયાન રેડ પૂરી થાય છે પછી ડીવીઆરો લઈ જાય છે એ ડીવીઆરની મેં અરજી કરેલી છે ન્યાય માટેની અરજી એ મેં ડીજીપી સાહેબને મોકલી છે માનનીય શાહીબાગ કમિશનર ઓફિસમાં મોકલી દીધી છે પણ એનું હજી જવાબ આવવાનું બાકી રહી ગયું છે હજી જવાબ આવી નથી પણ સાહેબ મારે એ કહેવાનું છે કે આ કયા પ્રકારની રેડ છે સાહેબ દરેક જગ્યાએ સાહેબ અમદાવાદમાં તમે માનશો આ 10-15 દિવસે મહિનામાં 4 રેડો કરે છે સાહેબ અને દરેક જગ્યાએ મેં ડીવીઆરો લઈ ગયા છે અહીંયા મહામંડળના અધિકારી છે અશોકભાઈ મોદી સાહેબ એ એનજીઓ ચલાવે છે એમની પણ એમની રજૂઆત આવી છે કે અમુક અમુક ગાંધી રોડના વેપારી છે અમુક અમુક અહીંયા નગર છે માર્કેટ એમજી માર્કેટના વેપારી છે કે એમની પાસે ડીવીઆરો લઈ જાય છે સાહેબ હવે ડીવીઆર લઈ જાઓ તમે એફઆઈઆરમાં કે મુદ્દા માલમાં બતાવો કેમ કે અમે પછી ક્યાંથી છોડાય કે ડીવીઆર તમે સીઆઈડી ક્રાઇમ છો તમારી પાસે અધિકારો છે તો તમે લઈ જઈ શકો છો ડીવીઆર પણ અમારો એફઆઈઆરમાં એનો ઉલ્લેખ કરો કેમ કે અમે પછી ડીવીઆર છોડાવી દઈએ કેમ કે સાહેબ 5 ડીવીઆરો લઈ ગયા અમારા ગીતા મંદિર ઉપર ગીતા મંદિરમાં રેડ પડી દીધો સાહેબ 1,00,000 રૂપિયાનો મુદ્દા માલ થાય છે 20,000નો એક ડીવીઆર આવે છે સાહેબ આ વેપારીઓ તેમની રજૂઆતને લઈને એસીબીની ઓફિસે પણ પહોંચ્યા હતા જ્યાં તેમને યોગ્ય કાર્યવાહી કરવા માટેનું પણ મૌખિક આશ્વાસન આપવામાં આવ્યું હતું વેપારીઓની આ રજૂઆતને ઉચ્ચ પોલીસ અધિકારીઓ કયા સ્વરૂપમાં લે છે તે જોવું જ રહ્યું કેમેરામેન ગજરાજસિંહ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ભારતીય જનતા પાર્ટીની 3 દિવસીય પાર્લામેન્ટરી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ઉમેદવારોના ફોર્મ માટે ટેકેદારોને પણ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાની સૂચના અપાઈ છે આજે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની પ્રક્રિયાની શરૂઆત આજે થશે હાલમાં કોરા મેન્ડેટ કમલમ પહોંચી ચૂક્યા છે ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ શહેર સંગઠનમાં મોકલવામાં આવશે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે એક પછી એક બેઠકને લઈને વિરોધ સામે આવી રહ્યો છે કોંગ્રેસ ભવન ખાતે દરિયાપુર અને દાણીલીમડા બેઠકને લઈને વિવાદ જોવા મળ્યો હતો ઉમેદવારના ટેકેદારો બેનરો સાથે કોંગ્રેસ ભવન ખાતે દોડી આવ્યા હતા અને ન્યાય આપોના નારા લગાવીને કોંગ્રેસ ભવનને ગુંજતું કરી નાખ્યું હતું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ વચ્ચે રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. એક એવા સમાચાર મીડિયામાં વહેતા થયા હતા કે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ સમાચારને લઈને હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, જોકે કોંગ્રેસે આવી કોઈપણ વાતને સમર્થન આપ્યું નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજ્યના રાજકારણમાં એક નવો જ વળાંક આવ્યો છે, જેમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવા સમાચારો વહેતા થયા છે. કે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની મધ્યસ્થી વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મંત્રણા વચ્ચે શંકરસિંહ વાઘેલાને ફરી એકવાર કોંગ્રેસ સાથે જોડવા કવાયત શરૂ થઈ ગઈ છે. જોકે આ બાબતે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુના કોંગ્રેસમાં આવવાના સમાચાર અંગે પ્રદેશ કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારની વાત ચાલી રહી નથી, પરંતુ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરી શકે છે, ત્યારે આ અંગે બાપુ પોતે જ ફોડ પાડી શકશે. સાથે જ તેમણે કહ્યું કે જો આવી કોઈ વાત હશે તો પણ તે અંગે કોંગ્રેસ હાઈકમાન્ડ નિર્ણય કરશે. મારું રાજકારણ એ પ્રજાકારણ છે, રૂટીન પોલિટિશિયન જે હોય એવું નથી. અને એમાંય જ્યારે ખૂબ વર્ષોના સંબંધી એવા કોંગ્રેસના દિગ્ગજ નેતા માનનીય અહેમદભાઈ પટેલ જ્યારે જન્નત નસીબ થયા, ત્યારે સ્વાભાવિક છે કે એમના જનાજામાં હાજરી આપવી, પરિવારજનોને આશ્વાસનના બે શબ્દો કહેવા, એ અચાનક અવસાનના લીધે જ્યારે એમનો નશ્વર દેહ પીરામલ અંકલેશ્વર લઈ આવ્યા ત્યારે સ્વાભાવિક હું ત્યાં ગયો હતો. ત્યાં ગયો અને અહમદભાઈના પૂરી વિધિ થયા પછી જ્યારે બહાર નીકળ્યો ત્યારે અનેક કાર્યકર્તા મને ભેટીને રડ્યા. ઘણા આગેવાનોએ કીધું કે બાપુ હવે તમે પાછા કોંગ્રેસમાં આવી જાઓ. સ્વાભાવિક એ વખતે કોઈ જવાબ આપવાનો કે રાજકારણની ચર્ચા કરવાનો અવકાશ નહોતો. એ પછી અનેક આગેવાનોનો આગ્રહ કે તમે કોંગ્રેસમાં આવો તો સારું. મારો જવાબ જે આના અનુસંધાનમાં એક જ છે કે જ્યારે દિલ્હીમાં મેડમ સોનિયા ગાંધી યા રાહુલ ગાંધી, જે વર્ષોથી મારે એમને પરિચય છે, એવું કહેશે કે આવો આપણે પોલિટિકલી શું કરવું જોઈએ તમારે, અને એની વાતચીત કરવા મને કે દિલ્હી કહેશે તો જરૂર દિલ્હી જઈશ. અહીં સ્થાનિક આગેવાનોમાં ભરતસિંહભાઈની તબિયત પૂછવા ગયો હતો, માધવસિંહભાઈના અવસાન પછી એમને આશ્વાસનના બે શબ્દો કહેવા પણ ટૂંકડું મળ્યો હતો. રાજકીય વાતો અવારનવાર દરેક સાથે થતી હોય છે, એમના સિવાય અન્ય કોઈ મિત્રો સાથે આ અંગે મારે મળવાનું બન્યું નથી. એટલે મારું એક જ વલણ છે કે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હું જે કંઈ કરી રહ્યો છું એમાં કોંગ્રેસ હાઈકમાન્ડ આ અનુસંધાનમાં મને એમ કહેશે કે આવો સાથે મળીને લડીએ, જરૂર પડે કોંગ્રેસમાં તમે આવો તો સારું, તો એ અંગે જરૂર દિલ્હી જઈને એમની સાથે વાતચીત કરીને ગુજરાતના દેશના જાહેર જીવનમાં જે કંઈ શુદ્ધિકરણ માટે પ્રયત્નો કરવા જોઈએ એ પ્રયત્ન કરીશ. એક વાત બહુ સ્પષ્ટ છે કે જે રીતે મીડિયાના અહેવાલોથી જાણવા મળ્યું છે કે શંકરસિંહજી વાઘેલાના કોંગ્રેસ પ્રવેશની જે વાત છે, જ્યાં સુધી આખી આ વાત ઊભી થઈ છે સવારથી, એ તો એના ઉપર પ્રકાશ તો શંકરસિંહજી બાપુ પોતે જ કહી શકશે. કારણ કે કોંગ્રેસ કે કોંગ્રેસના પ્રદેશ લેવલે અથવા તો હાઈકમાન્ડ લેવલે ક્યાંય આવી કોઈ વાત આવી નથી, છતાંય ક્યાંય કોઈ પ્રયત્ન હોય અથવા તો ક્યાંય ચાલતું હોય તો શંકરસિંહજી બાપુ જ પોતે બતાવી શકશે, કારણ કે અમારી પાસે તો કોઈ માહિતી નથી. અને સાથે સાથે બીજી પણ વાત કે શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો એ બાપુનો પોતાનો વિષય છે, એમાં કોંગ્રેસે કંઈ કહેવાનું રહેતું નથી. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે પહેલેથી જ રાજ્યનું રાજકારણ પણ ગરમાયેલું છે, અને આવા જ સમયે શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો વધ્યો છે. ત્યારે શંકરસિંહ બાપુએ પણ કહ્યું હતું કે ભાજપને હરાવવા માટે જે કંઈ કરવાનું હશે તે કરીશ, અને દિલ્હી હાઈકમાન્ડ જો બોલાવશે તો દિલ્હી જઈ ચર્ચા કર્યા બાદ નિર્ણય કરીશ. સોનિયા ગાંધી કહેશે તો કોંગ્રેસમાં જોડાવા માટે હું વિચાર કરીશ, તેમ પણ શંકરસિંહ બાપુએ જણાવ્યું હતું. ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનું આગવું સ્થાન જમાવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં ટિકિટ મેળવવા માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આ સમયે પક્ષપલટો થવો એ સ્વાભાવિક છે. ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમની આ ઈચ્છા પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ મીડિયાને જણાવ્યું કે શંકરસિંહ વાઘેલાના આગમનથી કોંગ્રેસમાં જૂથવાતનો વ્યાપ વિસ્તરી શકે છે. તેમના વગર ગુજરાત કોંગ્રેસ ટનાટન ચાલે છે.
હેમાંગ વસાવડાએ શંકરસિંહની તૈયારીઓ પર નારાજગી પણ દર્શાવી. શંકરસિંહ બાપુએ આજે એક નિવેદન આપ્યું છે કે બિનશરતી કોંગ્રેસમાં પાછા આવવા તૈયાર છે, પણ સોનિયાજી અને રાહુલજી કહેશે તો. આમ એમનું નિવેદન જ વિરોધાભાસી છે. એક બાજુથી એ બિનશરતીની વાત કરે છે અને બીજી બાજુથી હાઈકમાન્ડ બોલાવે એવી શરત મૂકે છે. શંકરસિંહ બાપુ પહેલાં કોંગ્રેસમાં હતા જ, ઘણા પદ અને હોદ્દા ભોગવ્યા છે કોંગ્રેસમાં. થોડા વખત પહેલાં અગમ્ય કારણોસર એણે કોંગ્રેસ છોડી છે અને હવે પાછા આવવાની વાત કરે છે. વચ્ચેના ગાળામાં એ જુદી જુદા પક્ષોમાં ફરી આવ્યા છે, એમણે પોતાનું બળ પણ ઊભું કરવાના પ્રયાસ કરી જોયા છે, પણ ક્યાંય અનુકૂળતા ન આવતા હવે કોંગ્રેસ તરફ પાછા ફરી રહ્યા છે એવું લાગે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ નજીક આવી રહી છે ત્યારે રેસાયેલા કાર્યકર્તાઓ બીજા પક્ષોમાં જવાના શરૂ થઈ ગયા છે. ખેડા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પ્રવીણસિંહ રાઠોડ, જેઓ છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસે નારાજ હતા, તેઓ કોંગ્રેસમાં રાજીનામું આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીનું કમળ પકડી લીધું છે. નડિયાદ ખાતે જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ અને આગેવાનોની હાજરીમાં પ્રવીણસિંહ તેમજ તેમની ટીમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસની અંદર જિલ્લાનો મહામંત્રી તરીકેની સેવા આપતો હતો, પરંતુ તેમની સાથે મનમેળ ન થતો અને ઓરિજિનલ જૂનો ભારતીય જનતા પક્ષનો સંનિષ્ઠ કાર્યકર હતો અને જિલ્લા બક્ષીપંચનો પ્રમુખ પણ હતો બે ટર્મ, એટલે થોડા કંઈક મનદુઃખ થતો. મેં થોડા સમય માટે છોડેલું, પણ હું મારી પોતાની માતૃસંસ્થામાં આજે પરત ફરી રહ્યો છું અને આ બધા જ મારા ફેમિલીર મેમ્બરો છે, એવો મને ખૂબ આનંદ થાય છે અને હું દિલથી કામ કરવા માટે આજે તૈયાર છું. સૌનો સાથ સૌનો વિકાસ કરતી સરકારની જે નીતિરીતિ છે, સરકારની જે સેવાડાના માનવીનો વિકાસ કરતી જે યોજનાઓ છે, એનાથી આકર્ષિત સામાન્ય માણસ પણ થાય છે. અને આજે પ્રવીણસિંહજી રાઠોડ આજે મોટી સંખ્યામાં એમના કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે અને પોતે પણ કોંગ્રેસમાં મહામંત્રી તરીકેની જવાબદારી છે અત્યારે એમની અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, એટલે સૌનો સાથ સૌનો વિકાસ કરતી પાર્ટીમાં એમણે વિશ્વાસ મૂક્યો છે અને મોટી સંખ્યામાં જે જોડાયા છે. તો આવનારી જે તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એમાં કોંગ્રેસ તૂટતી જાય છે અને આજે તમે જોઈ રહ્યા છો એમ મોટી સંખ્યામાં જોડાઈ અને વિજયના વિશ્વાસ સાથે અમે ભારતીય જનતા પાર્ટી આ વખતે વિજય થવાની છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા, ડેપ્યુટી ચૂંટણી કમિશનર, તેઓની ફેમિલી સાથે કેવડિયાના પ્રવાસ પર આવ્યા. તેઓ સવારે 10 કલાકે ગુજરાત રાજ્ય સરકારના હેલિકોપ્ટર મારફતે કેવડિયા પહોંચ્યા, ત્યારે રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓએ તેમનું સ્વાગત કરીને આવકાર્યા હતા. बड़े कर्मों से आदमी तीर्थ स्थान पर आता है और आज भगवान की कृपा है कि हम यहाँ आए. 2007 से इसकी परिकल्पना शुरू हुई. आज ये वर्ल्ड का टॉलेस्ट स्टैचू है, बाकी आर्किटेक्चरल वंडर तो है ही, आर्किटेक्चरल सीनिक एस्थेटिक लोकेशनल वो सब वंडर तो है ही. सबसे बड़ी बात यह है कि ये स्टैचू जो है इट इज़ फॉर ए पर्सन યુનાઇટેડ ઇન્ડિયા. સુરત શહેરની લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા એક આરોપીનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું. જે મોતને લઈને કેદીના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે કેદીનું મોત બીમારીથી નહીં પરંતુ જેલમાં મારામારી થવાથી થયું છે, જે મામલે યોગ્ય ન્યાય અપાવવા માટે માંગ કરવામાં આવી હતી. Thank you.
3 મહિના અગાઉ ભૂતી પાસા તળે લાજપોર જેલ સુરતમાં આવ્યું હતું. હમણાં એને કોઈ બીમારી પણ નથી, જ્યારે અમે મોકલ્યું ત્યારે કોઈ બીમારી નથી, બરાબર હતું. હમણાં 4 દિવસ અગાઉ મને કોલ આવ્યું હતું કે મને માર મારેલો છે, કેદીનો ઝઘડો થયો હતો ને એને મને મારેલું છે, અને પેટમાં બહુ દુખાવો થાય છે અને હાથમાં પણ દુખાવો થાય છે, મને હોસ્પિટલે મોકલાવો. તો અમે કોન્ટેક્ટ પણ કર્યા હતા સુરત જેલમાં અને હોસ્પિટલનું કીધું હતું, તો એને પરમ દિવસે હોસ્પિટલ લઈ આવ્યા હતા એને, અને કાલે એની ડેથ થઈ ગઈ. કાલે ડેથ 12:30 વાગે એની ડેથ થઈ ગઈ, અમને 1:30 વાગે જાણ કરવામાં આવી. અને અમે એ હોસ્પિટલ લઈએ, અમને કોઈ જાણ નથી કરેલી કે એની હાલત સિરિયસ છે કે શું છે, એમાં કોઈ જાણ નથી કરેલી. તો અમારી નમ્ર વિનંતી છે કે અમારે જે સાચું હોય ને જે ઘટના હકીકત બની હોય તે સાચી હકીકત અમને બતાવે. તો ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 283 કેસ નોંધાયા છે. આ છેલ્લા 8 મહિનામાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. તો બીજી તરફ મૃત્યુદરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 2 દર્દીઓનું મૃત્યુ થયું છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 528 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,55,960 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 4,391 દર્દીઓના મૃત્યુ થયા છે. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે યોજાનાર ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજવામાં આવશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 મેથી શરૂ થશે. આ પરીક્ષા 25 મે સુધી ચાલશે. ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી 34 કલાક સુધીનો રહેશે, જ્યારે ધોરણ 10ની પરીક્ષા સવારના 10 વાગ્યાથી બપોરના 3:15 કલાક સુધીનો રહેશે. આગામી 21 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી માટે જરૂરી સાહિત્ય સામગ્રી કોર્પોરેશનના ઇલેક્શન ખાતા દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે. અમદાવાદની ચૂંટણીમાં મતદારોની આંગળી પર નિશાન કરવા માટે 12,000 બોટલ અવિલોપ્ય શાહી ઉપયોગ કરાશે. ભલે ચૂંટણી એક દિવસ માટેની હોય, પરંતુ તેની તૈયારીઓ મહિના પહેલા શરૂ કરવી પડે છે. ચૂંટણીની કામગીરીમાં વપરાતી સાધન સામગ્રીની વ્યવસ્થા કરવાની હોય છે. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીની વાત કરીએ તો આ કામગીરી મહાનગરપાલિકાના ઇલેક્શન ખાતા દ્વારા કરવામાં આવે છે. ઉમેદવારોના ફોર્મ, મતદાન માટેના ટપાલ કવર, ઇવિલ્યોફ શાહી, મતકુટેર બોર્ડ, બિલ્લા, મીણિયા, દોરા, પેન, વિવિધ પ્રકારના ફોર્મ વગેરે જેવી ચૂંટણીમાં ઉપયોગ થતી 50થી વધુ વસ્તુઓ તૈયાર કરીને અમદાવાદ મહાનગરપાલિકાના ઇલેક્શન ખાતા દ્વારા કલેક્ટર કચેરીએ મોકલવામાં આવી છે. અમદાવાદની ચૂંટણીમાં ઉપયોગ થનાર કેટલીક સામગ્રી પર નજર કરીએ તો ઇવિલોપ્ય શાહી 12,000 બોટલ, મતકુટીર 9,000, મીણના દોરા 46,000 પેકેટ, ટપાલ કવર 16,000, સીલ મારવા માટે 1,46,000 પેકેટ. આમ ઇલેક્શન ખાતા દ્વારા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી નાનાથી લઈને મોટી તમામ સામગ્રી કલેક્ટર કચેરીને તૈયાર કરીને મોકલવાની કામગીરી કરવાની હોય છે. 2 તબક્કામાં સામગ્રી પહોંચી ગઈ છે અને 3 રાઉન્ડની સામગ્રી પહોંચાડવાની કામગીરી ચાલુ છે. આ સાધન સામગ્રી પાછળ લગભગ 22 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગના આદેશો પછી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે. પ્રાથમિક મતદાર યાદી પહેલાં પ્રસિદ્ધ કરવામાં આવે, પછી 25 તારીખે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ત્યાર પછી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 16 આરઓ છે એને દરેક આરઓને 3 વોર્ડ આપવામાં આવેલા છે. એ 3 વોર્ડમાં જેટલા જેટલા મતદાન બૂથો આવેલા છે એ બૂથો માટેની જરૂરી સામગ્રી 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. પ્રથમ તબક્કામાં ફોર્મ્સ, પરબીડી અને એવું આપવામાં આવે. બીજા તબક્કામાં ઉમેદવારી પત્રકને એ પ્રકારનું સાહિત્ય આપવામાં આવે. ત્રીજા તબક્કામાં ખરેખર મતદાનના દિવસે મતદાન કરવા માટે જે માણસોને અને જે જરૂરિયાતો ઊભી થાય એ બધું ટાંકણી છે, બિલ્લા છે, અવિલોપ્ય સહી છે, લાખ છે, મીણબત્તી છે, દિવાસળી છે, એ પ્રકારનું તમામ પ્રકારનું સાહિત્ય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરું પાડવામાં આવે છે.
સૂત્રો અનુસાર આ વર્ષે મતદાન મથકોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર મતદાન મથકો પર મતદારોની સંખ્યામાં પહેલા કરતા વધારો કરવામાં આવ્યો છે. પહેલા એક મતદાન મથકે 800-900 લોકો વોટિંગ કરતા હતા, જેમાં વધારો કરીને આ સંખ્યા 1000-1200 કરવામાં આવી છે. જેથી ગત વખતે મતદાન મથકો 5200 જેટલા હતા, જે ઘટાડીને 4600ની આસપાસ કરવામાં આવ્યા છે. એક અંદાજ અનુસાર કોર્પોરેશનની ચૂંટણીમાં એક બૂથનો ખર્ચ 35000ની આસપાસ થાય છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર બ્રિજેશ દવે, અમદાવાદ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારના સોદાગરની ધરપકડ કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં સક્ષ ગેરકાયદેસર રીતે હથિયારો વેચતો હોવાનું સામે આવ્યું છે. ઇસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેએમ ચાવડાની ટીમે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર તાલુકાના સિંધા ખાતેથી આરોપી જગતસિંહ સરદારને ઝડપે પાડ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના 7 અને ગુજરાતના 20થી વધુ ગુનાને આરોપી અંજામ આપી ચૂક્યો છે. તો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડીજીપી સાહેબની ડ્રાઇવ દરમિયાન પોલીસ કમિશનર શ્રી શ્રીવાસ્તવ સાહેબ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી નિશ્ચિત કોઈ સારા પીએસઆઈની નિમણૂક કરી અને 50 ટીમો જે અલગ અલગ બનાવવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં, જેનું તમામ કામગીરીનું સુપરવિઝન અને બેકઅપ ક્રાઇમ બ્રાન્ચ ખાતેના ઈસીપી ક્રાઇમ સાહેબ અને ડીસીપી ક્રાઇમ સાહેબ નાઓ કરી રહ્યા હતા. જે અલગ અલગ 50 ટીમો આ રાજ્યમાં અને રાજ્ય બહારના જેટલા નાસ્તા ફરતા આરોપી આ દિન સુધીના છે તેની તપાસમાં હતા. એ દરમિયાન ઈસનપુર ખાતેના પીએસઆઈ કેએમ ચાવડા નાઓને એક ખૂબ જ રિટો ગુનેગાર, જે ઇન્ડિયન હેન્ડમેડ પિસ્ટલ બનાવે છે, તે આરોપીને તેના વતનમાંથી પકડી લાવેલ છે. આરોપી સરદાર જગતસિંહ સરદાર છે. તે આના પહેલાં પણ હથિયારના ગુનાઓમાં, અઢળક ગુનાઓમાં સંડાવાયેલો છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચમાં 7 ગુનાઓ સહિત અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમજ રાજ્યના પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓમાં આરોપી વોન્ટેડ છે. અને આ આરોપી અન્ય કોઈ પણ જગ્યાએ પકડવાનું બાકી છે કે કેમ તે બાબતે પણ એક મેસેજ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યો છે, જેથી કોઈ આંતરરાજ્ય ગુનેગાર હોય, બહારના રાજ્યના પોલીસને પણ કોઈ જરૂર હોય તો તે બાબતે અમારો સંપર્ક કરી શકે. સર, આ સરદારસિંહ છે, અત્યારે કેટલા વર્ષથી આ રીતે હત્યાનો ધંધો કરે છે અને કેટલામાં ગુજરાતના લોકોને મતલબ જે છે વેસ્ટ? મેં અગાઉ કીધું એમ કે જગતસિંહ સરદાર છે એ આના પહેલા ઘણા બધા રાજ્યોમાં, હરિયાણા, એમપી, જે એમપીથી નજીકના જે રાજ્યો છે તેમાં પકડાયેલ છે. સરદાર જે છે એ લગભગ પોતાના યુવાવસ્થાથી આ હથિયારના ધંધામાં સંકળાયેલ છે અને હથિયાર બનાવવું એ એના માટે પોતાને, જેમ લોકો માટે ખેતીનું કામ છે એમ આ હથિયાર બનાવવું એ પોતાની ખેતીનું કામ છે. જ્યારે આરોપીનું હમણાં ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું હતું ત્યારે આરોપીએ જણાવ્યું કે મેને ઇતને હથિયાર બેચે હે કે જીતને આપકે સાપ માથે મેં જો બાલ હૈ ઇતને હથિયાર બેચે હે. બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું.